સ્વાગત છે આપનું માર્કેટ માસ્ટરમાં હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું માર્કેટના દિગ્ગજ ગેસ્ટ સાથે આપણે ચર્ચા કરીશું અને આજની આપણી ચર્ચામાં જોડાયા છે હેલિયોસ ઇન્ડિયાના સી ઇઓ દિનશો ઇરાની દિનશોજી સ્વાગત આપનું સીએનબીસી બી સી બજારમાં ને વેરી ગુડ ડે સર સૌથી પહેલાં તો તમારી પાસેથી એ જ જાણવું છે કે જો બજારની અંદર આપણને એક સારી એવી તેજી જોવા મળી છે થોડા ઘણા કરેક્શન અમુક જે વૈશ્વિક બજારોને પગલે આપણને આવતા જોવા મળ્યા પરંતુ ત્યારબાદ પણ બજારની અંદર એક ઇનહેરન્ટ આપણા સ્ટ્રેન્થ હજી પણ જળવાયેલી છે લિક્વિડિટીનો ફ્લો હજી પણ સ્થાનિક જે સંસ્થાગત રોકાણકારો છે ડીઆઈઆઈસ છે એના તરફથી આપણને મજબૂત જોવા મળી રહ્યો છે કઈ રીતે તમે અત્યારે ભારતીય બજારને ખાસ કરીને અહીંયાથી મૂલવી રહ્યા છો નીરજજી આભાર તમારો શો પર બોલાવવા માટે અને તમારા તમારા દર્શકોને વેરી ગુડ આફ્ટરનૂન તો નીરજજી આવું છે કે આપણું બજાર જે છે તે એકદમ ઢટી રહેલો છે ઇન ધ સેન્સ કે લિક્વિડિટી ફ્લોઝ ખાસા સારા છે આપણા બજારમાં ને ફોર્ચ્યુનેટલી ડોમેસ્ટિક તો હતા જ પહેલેથી ને હવે એફઆઈઆરના બી ફ્લોઝ હોય હવે થોડા આસ્તે આસ્તે કરીને ચાલુ થયેલા છે ને તે તેથી છે કાંઈ કે એફઆઈઆરને તમે અગર જોવા જાઓ મની ફ્લો અગર જાઓ તમે ગ્લોબલી તો યુએસ આજની તારીખમાં એટલું એટ્રેક્ટિવ નથી લાગતો કારણ કે ત્યાં ખાસો જોરોમાં છે બજારની કારણ કે તામી કરેક્શન જેવું કંઈ દેખાતું નથી રિઝલ્ટ બી બહુ ખાસા સારા આવેલા છે ત્યાં તો અને એક તરફે જ્યારે અઢાર તારીખે એમના ફ્રેન્ડની મીટિંગ છે ને હોપ તે જ છે કે એક કટ આવશે અને જ્યારે કટ થાય ત્યારે ડોલર બિકમ્સ અનએટ્રેક્ટિવ ને એમર્જિંગ માર્કેટ્સ બીકમ એટ્રેક્ટિવ હવે એમર્જિંગ માર્કેટમાં જાઓ તો આઈ થિંક ઇન્ડિયાનો પડરો બહુ ભારી છે ચાઈના જે એક ઓર મેજર માર્કેટ હતું જે એબ્ઝોર્બ કરી શકતું હતું તે માર્કેટમાં પ્રોબ્લમ જ છે આજની તારીખમાં તેથી ત્યાં એફઆઈઆર ફ્લોઝ નથી આવતા અને ઇન્ડિયા એક એવો બજાર છે જે એબ્ઝોર્બ કરી શકે છે ફ્લોઝો આપણું બજાર બી ખાસું ફોર ફાઇવ ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપમાં ખાસું એક્સાઇટિંગ લાગી રહેલું છે આજની તારીખમાં તો તેથી આપણને લાગે છે ને કે ઇન્ડિયા ફંડામેન્ટલી એટલી રિઝલ્ટ એટલા સારા નથી આવ્યા તો બી બીકોઝ ઓફ ધ ફ્લોઝ એ થમી રહેલું છે એક જગ્યા પર એટલે એટલું સારી આપણે રનઅપ બી નથી જોવાનું આજ આ જ આપણે કરેક્શન જોયેલું છે માર્કેટમાં તેથી આપણને લાગે છે કે એક ટાઈમ કરેક્શન જેવું બી આગળ ચાલતા આપણને મળે તો બહુ સારું કહેવાય કે ત્યાં તમને ફ્રેશ મની ફ્લો દેખાવાનું શરૂ થશે જી દિનશુજી જેમ આપણે કહ્યું અહીંયા ખાસ કરીને કે અત્યારે આપણા બજાર આપણા ક્યુ વનના જે પરિણામો છે ત્યાં થોડી આપણને નરમાશ જોવા મળી છે છતાં પણ બજારની અંદર એક તેજી છે શું આપને લાગે છે કે અહીંયાથી આ બધા કારણોને લઈને જે ફ્લો તો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે પરંતુ એક લાંબુ વાઇઝ કરેક્શન થોડું જરૂરી છે બજારના જે ખાસ કરીને અટ્રેક્ટિવ વેલ્યુએશન તરફ લઈ જવા માટે કારણ કે અત્યારે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ઘણી બધી વખત આપણે ચર્ચા પણ કરી છે કે કેપના વેલ્યુએશન એટલા નથી વધ્યા જેટલા મિડ કેપ સ્મોલ કેપની અંદર આપણને વેલ્યુએશન વધતા દેખાયા છે તો શું અહીંયાથી જરૂરી છે થોડું એ સેગમેન્ટની અંદર પણ આપણને થોડું કન્સોલિડેશન જોવા મળે તો કદાચ ભવિષ્યની એક સારી તેજી અને મજબૂત ગ્રોથ માટેનું એક પાયો બનીને રહી જાય તો એવું છે કે એકચુઅલી લાર્જ કેપ જેમ તમે બોલ્યો તેમાં બે મેજર જે સેગમેન્ટ્સો છે એક તો બીએફએસઆઈનું સેગમેન્ટ બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ તે સેગમેન્ટ થઈ ગયું અને બીજો આપણું આઈટીનું સેગમેન્ટ જે થઈ ગયું ત્યાં તમે જોયેલું છે કે જાસ્તી રેલી બી નહીં આવેલી હતી અત્યાર સુધી હવે થોડી થોડી રેલી હવે બે સેગમેન્ટમાં વધી રહેલી છે તો તમે આ બે સેગમેન્ટ જોશો તો આ બે અલોન ઇન્ડેક્સમાં પચાસ ટકા વેટ છે લાર્જ કેપ ઇન્ડેક્સની વાત કરું છું હું તો તેથી આપણને લાગતું નથી કે લાર્જ કેપમાં એટલું કંઈ પ્રોબ્લેમ તમને આગળ ચાલતા દેખાય જેમ તમે બોલ્યો આપણે બી કસર્ટનથી આપણે બોલી રહ્યા છીએ કે મિડ કેપ જે સેગમેન્ટ છે ત્યાં જરા चिंता जेव पेल विषय त्या तेल्युएशन ते गेला स्ट्रेच ने ते रिझन एनेटे के, के दोडसो स्टॉक आहे मिड जे केपमाली बधी फ्लोज आलेली आहे आजची तारीख म्युच्युअल फंडमध्ये ते ॲब्झॉर्ब करेल एज अ रिजल्ट त्या वेल्युएशन खासा ब्लोटेड अप थेला आहे तर ते ता तुम्ही सिलेक्टिव्ह रेवू पड स्मॉल केप अजीबी काय के એક્ચુઅલી સો લાર્જ કેપ છે દોઢસો કેપ છે તેની બિયોન્ડ જે બી તમે જોશો તે સ્મોલ કેપ ક્લાસીફાય થઈ જ તો તમે જો સ્મોલ કેપ જો તો ત્યાં ખાસો એક દરિયો જેવો છે ઇન્વેસ્ટ કરવા માટે ને તેથી ત્યાં વેલ્યુએશન્સ ખાસા રીઝનેબલ આજની તારીખમાં બી રીઝનેબલ છે તે એક્સપેન્સિવ છે એઝ કમ્પેર ટુ વોટ દેવર ઇન પાસ્ટ પણ તે હવે ઇન્ડિયામાં બધું એક્સપેન્સિવ થઈ ગયેલું છે હવે તો તેથી દે લુક વેરી રીઝનેબલ એટ ધઇન્ટ ઇન ટાઈમ હમ એટલે જો અત્યારે તો ખાસ કરીને એ જ ધ્યાન રાખો સ્મોલ કેપની અંદર હજી ઘણી બધી તકો છે કે જ્યાં આગળ આપણે ખાસ નજર રાખવી જોઈએ પરંતુ દિનશોજી હવે આપણે એક એવા સમયની અંદર થોડા સમયમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે હવે જે એક હાઈ ઇન્ટરેસ્ટ રેટનો જે આપણે સિનારિયો લગભગ છેલ્લા દોઢ બે વરસથી જોયો એનાથી હવે થોડીક સાયકલ રિવર્સ થવા જઈ રહી છે આપણે જોયું છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં જે સ્વિસ સેન્ટ્રલ બેન્ક છે યુરોપિયન સેન્ટ્રલ બેન્ક છે ત્યાંથી બી આજના વ્યાજદર કાપ આવતો જોવા મળ્યો છે યુએસમાં હવે વ્યાજદર કાપ આવે એવી પૂરેપૂરી એક તકતો તૈયાર થઈ ગયો છે તમને લાગે છે કે આનાથી જ્યારે પણ વ્યાજદર કાપ અર્થતંત્રની અંદર આપણને વૈશ્વિક અર્થતંત્રની અંદર એક મોટો પાર્ટ પ્લે કરવા તો જોવા મળશે ત્યારે ફરી પાછો એક વખત ગ્લોબલ ગ્રોથની જે અત્યારે ચિંતા છે એ વધતો જાય અને ખાસ કરીને અહીંયાથી બજારને કોઈક ભારતીય બજારને એનાથી ટેકો મળે આગળ જતાં

યુએસમાં જે પોઝિટિવ આવી રહેલા છે કે ત્યાં સોફ્ટ લેન્ડિંગની વાત ચાલે છે પેલે આપણે સૂચવેલા હતા કે આટલું ઇન્ટરેસ્ટ રેટ વધારી કાઢ્યા ઇન્ફ્લેશન આટલું ઉપર છે તે કંટ્રોલ કરવાના વસ્તે એક હાર્ડ લેન્ડિંગ જેવી જોઈશે તે એવું લાગતું નથી હવે એવું એવું સિનેરીઓ બિલ્ડ થયેલું છે કે ત્યાં એક સોફ્ટ લેન્ડિંગની વાત છે સપ્ટેમ્બરમાં એક કટ આવશે નવેમ્બરમાં ઓર રેટ કટ ને ડિસેમ્બરમાં એકવાર રેટ કટ તો તન રેટ કટ આપણને એક્સપેક્ટેડ છે યુએસથી તો તે જે અગર જ્યારે થશે ઇન્ટરેસ્ટ રેટ કટ જ્યારે થાય તારે એક ડ્યુઅલ ઇમ્પેક્ટ આવે એક તો પ્યોર ઇમ્પેક્ટ આ હોય કે તમે એકચ્યુઅલી તન ઇમ્પેક્ટ હોય એક જો ઇમ્પેક્ટ તો આ સીધો આપણા પ્રોફિટેબિલિટી પર આવી જાય કે જે ઇન્ટરેસ્ટ હેવી કંપનીઝો છે ત્યાં તમને બ્રીધર મળે ઇન્ટરેસ્ટ રેટ કમ થયા તો તમને ઇન્ટરેસ્ટ આઉટગો તમારો કમ થઈ જાય તેથી પ્રોફિટેબિલિટી વધી જાય ને બીજું જે વેલ્યુએશન છે તે એટ્રેક્ટિવ લાગવા કે ઇન્ટરેસ્ટ રેટ નોર્મલી હાયર હોય તો તમારો પીઝ બજારના કમ હોવા જોઈએ ને અગર જો કમ હોય તો પીઝ બજારના વધે તો તેથી આપણને લાગે છે ત્યાં આપણને એક્સપેન્શન બી મળશે ને ત્રીજું જે મેં તમને પહેલે બી બોલ્યું કે જેમાં જ ઇન્ટરેસ્ટ રેટ ડેવલપ માર્કેટર ડેવલપ માર્કેટમાં કટ થાય તો એમર્જિંગ માર્કેટ સ્ટાર્ટ લુકિંગ એટ્રેક્ટિવ ત્યાં મની ફ્લો બજારમાં એક જ રહે ને તે મની વિલ ફ્લો ટુ મોર એટ્રેક્ટિવ સ્પેસીસ તે એમર્જિંગ માર્કેટ વુલ બી એટ્રેક્ટિવ આ તન ઇમ્પેક્ટો જે છે તે ખાસા એક્સપેક્ટેડ છે પણ તે એને વર્ષે તમને રેપિડ કટ્સો જોઈશે ઇન ઇન્ટરેસ્ટેડ તે આપણને નહીં લાગતું કે આ વર્ષે થાય પ્રોબ્લી નેક્સ્ટ ઇયર ઓનવર્ડ્સ તે રેપિડ કટ્સ થશે આઈ થિંક ધ પાર્ટી શુડ કન્ટિન્યુ હમ એટલે જો વ્યાજદર કાપ તો આવે પરંતુ અહીંયાથી ખાસ કરીને આવતા વર્ષે અહીંયાથી વ્યાજદર કાપની જે ગતિ છે એની અંદર કદાચ આપણને વધારો થતો જોવા મળે પરંતુ એ એ આ જ તમારા જ જવાબમાં એક વાત આવે ભારત આપણા ભારતીય અર્થતંત્રની અને ખાસ કરીને આરબીઆઈની કારણ કે જો આરબીઆઈની અંદર આપણે છેલ્લી બે એક મોનિટરી પોલિસીથી જોઈએ તો જે રેટ કટની ફેવરમાં જે મેમ્બર્સની સંખ્યા છે એ આપણને વધતી દેખાઈ રહી છે જોકે હજી પણ આરબીઆઈ ગવર્નર સ્ટ્રિક્ટલી અહીંયાથી આપણને એવું કહી રહ્યા છે કે જે પ્રકારે એ ઇન્ફ્લેશનનો ડેટા આવશે એ પ્રકારે જ આગળનો નિર્ણય કરશે ને હજી એમણે ફૂડ ઇન્ફ્લેશનને લઈને ખાસ્સી ચિંતા વ્યક્ત કરી છે લાગે છે આપણે કે ભારતમાં પણ જો વૈશ્વિક બજારોની અંદર વ્યાજદર કાપ આવે તો પછી ભારતે પણ એમની સાથે આગળ વધવું પડશે આવનારા સમયમાં વધવું જ પડશે નીરજી કહે કે તમે એક્ચુલી જોવા જાઓ તો આજની તારીખમાં ઇન્ફ્લેશન ખાસ્સો ઘટી ગયેલો છે ફૂડ ઇન્ફ્લેશન एक्चुअली uh, बार तो ये नॉन कोर बोले फ्लक्चुएट खासो थे फूड इन्फ्लेशन फूड एंड फ्लू बाहर निकाली कोर इन्फ्लेन कैल्क्युलेट करे तो तेसो तो, तो इंडिया में खासा काम है एक्चुअली रियल इंटरेस्ट रेट जोशो तो एक खासा गए इंडिया में रियल इंटरेस्ट रेट द તે ખાસો અનએટ્રેક્ટિવ હોય ફોર ઇન્ડસ્ટ્રીઝ ઓલ્સો રિયલ એસ્ટેટ ઇન્ટરસ્ટ્રીટની વાત કરું તે તમારું એકચ્યુઅલ ઇન્ટરેસ્ટ માઇનસ ઇન્ફ્લેશન તો તેમાં જે ગેપ આવી ગયો છે તે ખાસો વધી ગયો છે તો તે આપણને લાગે છે એમ કે આરબીઆઈ પહેલી ચીજ એ જે કરશે વન્સ યુએસ સ્ટાર્ટ કટિંગ રેટ્સ કારણ કે આજે તારીમાં આરબીઆઈનો પ્રોબ્લમ છે રૂપી ડોલર પેરેટી ત્યાં એ મને છે તેથી દે આર નોટ કટિંગ ધ રેટ્સ બિફોર યુએસ तुम जवाओ तो एक्चुअली यूरोप यूरोपे स्टार्टेड कटिंग रेट्स कैनेडा स्टार्टेड कनेटिंग रेट्स तो यह बदा में तो तं चालू गेला है इन्फ्लेशन खासू कम थे गये है इंडिया विल होल्ड ऑन टील आर द यूएस कट्स भी अमुने वो लगे कि इवन जास्ती जोरो में नहीं करते आरबीआई पर मे बी पेली चीज दे दैट दे मे डू इज इन्फ्यूज लिक्विडिटी इन द सीस्टम क्योंकि लिक्विडिटी खासी कम थे गई आज की तारीख में एंड देट इज वाई

હમ બેન્કિંગ સેક્ટરની અંદર થોડોક એટ્રેક્ટિવ દેખાવાનું શરૂ થશે એટલે એના પર તો એક ખાસ નજર છે જ પરંતુ જો તમે આ બેન્કિંગ સેક્ટરની વાત કરી તો એના પર જ તમને આગળ એક ખાસ ચર્ચા કરવી છે આપણે જોયું છે કે ભારતીય બજારમાં જે લિક્વિડિટી આવી રહી છે લિક્વિડિટીની થોડીક ઇન ઇફેક્ટ આપણને બેન્કિંગ સેક્ટર પર એ રીતે જોવા મળી છે કે જે અત્યાર સુધી ટ્રેડિશનલી આપણને કાસાની અંદર જે સેવિંગ્સ હતું જોવા મળતું હતું એ હવે માર્કેટ તરફ આવી રહ્યું છે અને લીધે થોડુંક જે બેન્કોનો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો તો એ થોડોક ડિસ્ટર્બ થતો જોવા મળ્યો અને આરબીઆઈએ પણ એ વખતે જે તે સમયે આજથી લગભગ આઠ આઠેક નવ મહિના પહેલાં બેન્કોને થોડાક ચેતવ્યા પણ હતા જો કે ત્યારબાદ અહીંયા પરિસ્થિતિ થોડીક સુધરી રહી છે ક્રેડિટ ગ્રોથની અંદર થોડીક નર્માસ આપણને જોવા મળી છે ખાસ કરીને જે અનસિક્યોર્ડ લોન માટેની આરબીઆઈની વાત હતી તેને લઈને બેન્કો થોડીક સિરિયસ થઈ છે પરંતુ ડિપોઝિટ પણ હવે થોડી થોડી વધી રહી છે જે આરબીઆઈનો છેલ્લે ડેટા આવ્યો એ પ્રમાણે લાગે છે આ આ બેન્કો આ સમસ્યાને ખૂબ જ મેચ્યોરલી હેન્ડલ કરી છે અને ખાસ કરીને જ્યારે પણ હવે આવશે ત્યારે આ જે અત્યારે જે હેન્ડલ કરી રહ્યા છે એ સ્થિતિ થોડીક વધારે સુધરતી જોવા મળશે જી નીરજજી એક્ચ્યુઅલી પહેલી ચીજ તો આ છે કે તમે કંઈ બી કરો તમે જે બી પૈસા ખર્ચશો તે પાછા બેંકની પાસે જ જાય તે તે આઈ ડોન્ટ થિંક બેંકના ડિપોઝિટ છે તમે તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાખશો તો આપણે જેને શેર બજારમાં આપણે શેસો લેશું ને પૈસા શેરબજારમાં આપશું તે રૂટ થઈને પાછા બેંકમાં જશે તમે રિયલ એસ્ટેટ લેવો તમે કંઈ બી રિયલ એસ્ટેટ બી ખરીદી તમે કઈ પ્રોપર્ટી ખરીદી તો તે જે બિલ્ડર પાસે પૈસા જશે તે આપણા પોતાના સેફમાં નથી મૂકવાનું તે બેંક સિસ્ટમમાં જવાનું છે પાછું તો તેથી આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ અ રીઝન રીઝન જે ડિપોઝિટનો પ્રોબ્લેમ હતો તે લિક્વિડિટી જે કમ થયેલી છે મીન્સ ઓવરઓલ સપ્લાય ઓફ મની જે તમે જોશો બજારમાં તે કમ થઈ ગયેલો છે તેના ચાલતે આ કન્સ્ટન્ટ આવી ગયેલો છે બેન્કિંગ સિસ્ટમમાં તો તે આઈ થિંક ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિકેટર ડેલકમ તો તેથી જ મેં બોલ્યું કે જેમ જ લિક્વિડિટી ઇઝિંગ ચાલુ થશે તો તમે જોશો કે જે ડિપોઝિટ રેઝ હમણાં જે થયેલા છે એટ હાયર પ્રાઇસીસ તે પ્રાઇસીસો કમ થશે

એકચ્યુલી નીરજી ટાઈમિંગ તો થઈ નથી બજારમાં તમને ઓલવેઝ ઇન્વેસ્ટેડ રહેવું પડશે ઇનફેક્ટ આજે જ મારા એ લિસ્ટ મેં એક નાની જેવી એક્સરસાઇઝ કરવા બોલી મેં કહ્યું મને આ બતાવો લાસ્ટ દસ વર્ષમાં નિફ્ટી ફિફ્ટી કેટલો વધ્યો અને નિફ્ટી ફિફ્ટી કે બસો ને તેર કે ચૌદ ટકા વધેલો છે લાસ્ટ દસ વર્ષમાં અને પછી અગર જો તમે તે તે રફલી અરાઉન્ડ પચીસસો દિવસની વાત ચાલી રહી છે પચીસો દિવસમાં કે બસો ને તેર ટકા વધેલો છે નિફ્ટી પણ તે અગર જો તમે દસ સારા દિવસ મિસ કરતા તો બેસ્ટ ટેન ડેઝ ઇફ યુ હેડ મિસ્ટ ઇન નિફ્ટી તો તમારું રિટર્ન વુડ વુડે મીન ડાઉન ટુ નાઇન્ટી તો તમે સોચો સીધો હળવાથી બી કમ થઈ જતા અગર જો ખાલી દસ દિવસ તમે સોજા દસ દિવસ મિસ કીધા હતા નિફ્ટીના તો ઓબ્વિયસલી ટાઈમિંગ કરવામાં કંઈ મતલબ નથી તમને ઇન્વેસ્ટેડ રહેવું પડશે Uh, तमने अगर जो फ्रेश पैसा नाकवा हो तो स्टेगर करो सीप में लाओ या एस टीपी में लाओ देट बी द बेस्ट वे टू प्ले ने एक वक्त बाजार में एक स्टेण्डर्ड ग्रोथ आयो तो यू गेट एंड अगेन ने तभी जब जो जब जब पॉकेट्स की बात की थी तो ऑब्वियसली लार्ज कैप में जास्ती कम्फर्ट है आपने पची आपने स्मोल कैप सिलेक्टिवली स्मोल कैप में कम्फर्ट है ने लास्ट कम्फर्ट ऑब्वियसली मिड कैप में है आपने त्या खसू स्ट्रेस लगे हम जो तभी इंडस्ट्रीओनी बात करो तो ऑब्वियसली જેમ આપણે બોલ્યું છે બીએફએસઆઈ આપણને તો પહેલેથી પસંદ છે આ જીડીપી ગ્રોથ થવાનો છે તો આ આ સેક્ટર જે છે તે મોટો પાર્ટિસિપેન્ટ હોય તે ગ્રોથનો ને આજની તારીખમાં બીએફએસઆઈમાં બી અગર જો સેગ્રીગેશન કરવાનો હોય તો લોન નોન લેન્ડર્સ જે છે તે આજની તારીખમાં આપણને ખાસા સારા લાગે છે પણ તે લેન્ડર્સ બી વોન્ટ બી ટુ લોંગ બિફોર દે ઓલ્સો કેચ ઓન ટુ ધ રેલી તો તે આપણે આ સેગમેન્ટમાં આપણે એક ઓર્ડ જે સેગમેન્ટ આપણને ગમે છે તે હાઈટી સેગમેન્ટ છે આપણને એવું લાગી રહેલું છે કે આ જૂન ક્વાર્ટર જે હતો તે વર્ષ ક્વાર્ટર હતો તે સેગમેન્ટને મસ્તે ને ગોઈંગ ફોરવર્ડ જેમ કે મેં બોલ્યું એક સોફ્ટ લેન્ડિંગ એક્સપેક્ટેડ છે યુએસમાં જો તે થયું તો સ્પેન્ડ બેક ઇન આ સેગમેન્ટમાં વિચ આર હાઈ માર્જિન સ્પેન્ડ तो त्या ते जासो कि ग्रोथ रेट्स अगेन कम बेक इन टू तरह बार चौद टका पंद्रह टकाश में तुमने मिड टीन से अर्ली टीन म ग्रोथ दिखा से ने ग्रोथ अगर तब जोशो तो विच इज फार बेटर देन एफ एम सी जी ने वेल्युएशन ऑफ द सेक्टर इज लेस देन हाफ ऑफ एफ एम जी तो तब तो हमें सोचो किट लुक्स लाइक अ नो ब्रेनअ फॉर नाव इतने रिटर्न रही आर ओ सी आरओ एंड डब्लू जोशो तो कम्पेरेबल टू એફએમસીજી જી પણ ધ વેલ્યુશન ધ ફાર લેસર તો તેથી આ બે સેક્ટરમાં આપણને ખાસો ઇન્ટરેસ્ટ છે ને ઓબ્વિયસલી એઝ અ સેટ કે કીપ લુકિંગ આઉટ ફોર આઈડિયાઝ પ્લેટફોર્મ કંપનીઝો છે તે આપણને ખાસી ગમે છે તો તે બધામાં આપણે ઇન્વેસ્ટેડ છીએ આજની તારીખમાં જી અરે આ ખાસ કરીને તમારી સાથે એ સ્ટોરીની વાત કરવી છે કે જે ભારતની સાથે બહુ વર્ષોથી જોડાયેલી છે ને એ છે કન્ઝમ્પશનની સ્ટોરી આપણે જોઈ લીધું છે અત્યારે જે ઓણમની દક્ષિણ ભારતની અંદર તહેવાર આવ્યો ત્યારબાદ ત્યાં આગળ હવે કંપનીઓ કહી રહી છે કે ડિમાન્ડ સારી આવી રહી છે હવે થોડા થોડા મહારાષ્ટ્રની અંદર પણ અત્યારે ગણપતિનો ઉત્સવ ચાલી રહ્યો છે નવરાત્રી ગુજરાતની અંદર પંદરેક એક દિવસ બાદ શરૂ થશે અને ઉત્તર ભારતની અંદર પણ એક સારી એવી ખરીદી આપણને જોવા મળે છે લાગે છે કન્ઝમ્પશન સાથે જોડાયેલા સંકળાયેલા જે સ્ટોક્સ છે એને અહીંયાથી થોડાક વધારે ધ્યાનમાં આપવા જોઈએ કારણ કે એક તરફ આપણી જે સ્પેન્ડિંગ પાવર છે એ વધી રહી છે લોકોની જે એસ્પિરેશન્સ છે એ વધી રહી છે ને એવા સેક્ટર્સને અહીંયાથી તમે અત્યારે ફોકસમાં રાખી રહ્યા છો ખરા લોંગ ટર્મમાં તો ઓબ્વિયસલી કન્ઝમ્પન તમે ગ્રોઈંગ ઇકોનોમીમાં કન્ઝમ્પન ઇઝ અ બિગ પ્લે તો તે તમે તો એવોઇડ નથી કરી શકતા પણ તમે ઇમિજિયેટ શોર્ટ ટર્મ જોશો અગર જો એક बेल वेदर थे एक इंडिकेटर बोले कंजम्पशन होते कंजम्शन uh, तो ऑटो इंडस्ट्री अब ऑटो इंडस्ट्री में विच इज द दाएस्ट ऑफ डिस्क्रिशनरी डिस्क्रिशरी स्पेट्स मोटी बिग टिकट टिकीटरी स्पेट हो ऑटो में हो तो तब त्या जोशो सुपर लक्जरी ऑटोस में तो कहीं इम्पेक्ट नहीं आते तब अगर जो एंट्री लैवल जोशो या मिड लैवल जोशो या इवन एसयू बी में सैगमेंट में जोशो तो त्या डिस्काउंट्सों बेन्युफेक्चरर्स ऑब्वियस है कि डिमांड खासो પડી ગયેલો છે ત્યાં તો હમણાં આજની તારીખમાં આપણને લાગતું એક એક નાના મોટા તમને પોપ્સો દેખાશે તે અપસાઈડ દેખાશે પણ જેમ ફેસ્ટિવ સિઝનના ચાલતે સાઉથમાં એક નાનું જેવું નાનકડું જેવું ડિમાન્ડ આવી ગયું અહીંયા મહારાષ્ટ્રમાં ગણપતિના ચાલતે ફેસ્ટિવલના ચાલતે નાનકડું જેવું ડિમાન્ડ આવી ગયો પણ તે તે સસ્ટેનેબલ નથી લાગતું આજની તારીખમાં ધેટ સસ્ટેનેબલ્સ વેલ કમ મને લાગે છે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કમ થવાના શરૂ થશે ત્યારે સસ્ટેનેબિલિટી આવશે એ કટ થશે ત્યારે તેથી તમે જો કોર્ટલી નંબર્સ બી જોશો જૂન કોર્ટર નંબર્સ વન દેટ એક્સાઇટિંગ ખાલી જે હોટ સિઝનથી રિલેટેડ વ્હાઈટ ગુડ હતા તે ડિસ્ક્રિશન્સ સ્પેન્ડ જતા તે જ સારા કીધા જેમ એસી સ્કૂલર્સ ફેન્સ બાકી બધા લેંગ્વેશિંગ ને આ સપ્ટેમ્બરનું ક્વાર્ટર બી જે આપણે જે આપણે વાત કીધી છે ડિસ્ટ્રીબ્યુટર સાથે ને રિટેલર સાથે ડઝન્ટ લુક દેટ ગુડ તો આપણને લાગે છે કે જરા વેટ થઈ જાવ તા જરા વેટ કરશો બહાર જશો તો સારા વેલ્યુએશનનો મળશે તમને આગળ ચાલતા એટલે જો કન્ઝમ્પશનના માટે ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે કે તમારે રોકાણ કરવું હોય તો એક લાંબા ગાળાનો વ્યૂ લઈને ચાલવું પડશે ટૂંકા ગાળે કદાચ તમને અહીંયા કોઈ એવા મોટા રિટર્ન જોવા નહીં મળે પરંતુ એ સાથે દિનશોજી આપનો આભાર આપ અમારી સાથે જોડાયા આજના દિવસે અને આ કમ્પ્લીટ માર્કેટની ઉપર ચર્ચા કરી એના માટે થેન્ક યુ સો મચ સર થેન્ક યુ તો એ સાથે જ્યારે રજૂઆતમાં બસ આટલું જ પરંતુ વધુ સમાચારો માટે જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર